सूरत म्युनिसिपल में 1995 थी भाजप सत्ता में आवी त्यारथी ज सत्ता नुं केन्द्र सुरती नेताओ ज रहता हता। साथे ज सुरती नेताओ जेने धारे तेने मेयर स्थायी अध्यक्ष के महत्वनी कमिटी नो कार्यभार पण आपता हता। 1995 थी 2010 एटले के 15 वर्ष सुधी सुरती ग्रुप पासे सत्ता नो कारभार रह्यो। सुरती ग्रुपना काशीराम राणा, किशोर वांकावाला, फकीर चौहान, प्रवीण नायक अने त्यारबाद पूर्णेश मोदी अने नितिन भजियावाला जेवा नेताओना ग्रुपनी पकड़ सारी होवाथी तेओ गोड फादर पण कहेवाता हता। परंतु गुजरात प्रदेश प्रमुख तरीके सीआर पाटिलनी निमणूक बाद सूरतना तमाम गोड फादरनो सफायो थई गयो छे। ત્યારે હાલની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતના સાંસદ દર્શના જરદોશના નજીકના એવા ત્રણને ટિકિટ મળી છે, જ્યારે એક દાયકા પહેલા સૌથી પાવરફુલ ગણાતા અને તે સમયે સીઆર પાટીલના નિકટના પૂર્ણેશ મોદી ગ્રુપના કોઈને પણ ટિકિટ ફાળવાઈ નથી। તેથી કેટલાક નારાજ કાર્યકરોએ પણ રાજીનામા બાદ મનાવી લેવાયના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। સુરતમાં મોદી ગ્રુપ પોતાની શાખને ટકાવી રાખવા માટે પ્રયાસ પણ કરી રહ્યું છે। બીજી બાજુ સુરતી ગ્રુપના સફાયા બાદ સૌરાષ્ટ્રીયન નેતાઓના અનેક ગ્રુપમાં તીવ્ર જૂથબંધી પણ જોવા મળી। સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગુજરાતમાં મંત્રી કુમાર કાનાણીનું એક મોટું ગ્રુપ છે। આ ઉપરાંત હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય વીડી ઝાલાવડિયા પણ પોતાનું વર્ચસ્વ જમાવવા આક્રમક બની રહ્યા છે અને શક્તિશાળી નવા કાર્યકરોનું વિશાળ ગ્રુપ બનાવી લગભગ પણ બનાવી ચૂક્યા છે, જેથી વર્ષો જૂના ભાજપના કાર્યકરો નારાજ થઈને ફરિયાદો કરી રહ્યા છે। બીજી તરફ જૂના કાર્યકરો કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસરિયા સાથે ભેગા થતા નવું ગ્રુપ બની રહ્યું છે। આ ઉપરાંત પ્રવીણ ઘોઘારી અને ધારાસભ્ય વિનોદ મોરડિયા પણ ગ્રુપ બની ગયું છે। ટિકિટ મેળવવા માટે આ ગ્રુપ પણ મરણિયા કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ જે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં મહત્તમ ઉમેદવારો ગોઠવવામાં પણ સફળ રહ્યા છે, ત્યારે હવે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો ભાજપને ભારે પડે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। છેલ્લા કેટલાક મહિનાઓથી સુરત મનપાની ચૂંટણીના કારણે શહેર ભાજપમાં રાજકારણ ખૂબ જ ગરમાયું હતું અને સૌરાષ્ટ્ર લોભીમાં તો જુનિયા જોગી જીવરાજ ધારુકાવાળાને પણ સૌરાષ્ટ્ર લોભીની ટિકિટ ફાળવવા માટેની જવાબદારીઓ પણ આપી દેવામાં આવી હતી। પરંતુ પાછળથી ઘણા વિવાદો ઊભા થતા ના છૂટકે મનસુખ માંડવિયા તેમજ અન્ય એક નેતાએ સુરત આવીને સૌરાષ્ટ્ર લોભીનું લિસ્ટ તૈયાર કરી પ્રદેશ પ્રમુખને આપ્યું, જેના કારણે સૌરાષ્ટ્ર લોબીમાં પણ કુમાર કાનાણી અને કેટલાક ધારાસભ્યો આ ટિકિટ ફાળવણી મુદ્દે પણ અંદર ખાને નારાજગી જોવા મળી રહી છે। પરંતુ જોવાનું એ રહેશે કે આગામી 23મીએ વરાછા કાપોદ્રા વિસ્તારમાંથી ભાજપના કેટલાક ઉમેદવારો જીતીને આવે છે તેની રાહ જોવાઈ રહી છે। હાલ તો ભાજપના નેતાઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ બાબતે મૌન ધારણ કરી રહ્યા છે, પરંતુ પરિણામ બાદ આ તમામ કાવા દાવાઓ બહાર આવશે તેવું લાગી રહ્યું છે।